गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सहजानंद ग्लोबल स्कूल धोरण एक, विषय कलरव, एकम एक, शाळा तत्परता। विद्यार्थी मित्रों, शाळा तत्परता में तमे काव्य में चांदो सूरज रमता शीखी गया छो। आज आपणे फरीथी आ काव्य शीखवानुं छे, चांदो सूरज रमता था। एटले कि विद्यार्थी मित्रों, आ काव्यनुं आपणे फरीथी पुनरावर्तन करवानुं छे। विद्यार्थी मित्रों, आपणे काव्य गावानुं छे अने साथे साथे समझवानुं छे। तमारे पण तमारा पाठ्यपुस्तकमां काव्य आपेलुं छे, ते तमारे गावानुं छे અને સમજવાનો છે। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન પોતાના પાઠ્યપુસ્તકના પેજ નંબર એક ઉપર ધ્યાન રહેશે। અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી નામે ચીપડા લીધા, ચીપડે મને બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવડે બાંધ્યો, બાવડે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનું ગાન તમારે પણ કરવાનું છે અને તમારે કાવ્ય મોઢે કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યની પંક્તિઓમાં શું કહેવા માગે છે કે અમે ચાંદો સૂરજ રમતા હતા। શું કહે છે કે અમે ચાંદો સૂરજ રમતા હતા, બાળકો શું રમતા હતા, ચાંદો સૂરજ રમતા હતા। રમતા રમતા કોળી જડી, રમતા રમતા શું જડ્યું, કોળી જડી, કોળી નામે ચીબડા લીધા, શું કહે છે, કોળી નામે ચીબડા લીધા, ચીબડે મને બી આપ્યો, ચીબડાએ શું આપ્યું, બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, બી ક્યાં નાખ્યું, વાડે નાખ્યું એટલે કે વાડામાં નાખ્યું, વાડે મને વેલો આપ્યો, જે બી હતું તે વાડામાં નાખ્યું એટલે વાડે શું આપ્યું, વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, વેલો કોને આપ્યો, ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, વેલો ગાયને આપ્યો એટલે ગાયે શું આપ્યું, દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, દૂધ કોને પાયું, મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, મોરે શું આપ્યું, પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, પીછું કોને આપ્યું, બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, બાદશાહે શું આપ્યું, ઘોડો આપ્યો, ઘોડો મેં બાવડે બાંધ્યો, ઘોડો ક્યાં બાંધ્યો, બાવડે બાંધ્યો, બાવડે મને સૂળ આપી, બાવડે શું આપ્યું, સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, સૂળ ક્યાં ખોસી, ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, ટીંબે શું આપ્યું, માટી આપી, માટી મેં કુંભારને આપી, માટી કોને આપી, કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, કુંભારે શું આપ્યું, ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, ઘડો કોને આપ્યો, કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, કૂવાએ શું આપ્યું, પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, પાણી કોને પાયું, વિદ્યાર્થી મિત્રો, છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યું. છોડે શું આપ્યું? ફૂલ આપ્યું. ફૂલ મેં માને આપ્યું. ફૂલ કોને આપ્યું? માને આપ્યું. માએ મને લાડવો આપ્યો. માએ શું આપ્યું? લાડવો આપ્યો. લાડવો હું ખાઈ ગયો. લાડવો કોણ ખાઈ ગયો? બાળક હતો તે લાડવો ખાઈ ગયો. જે બંદર હતો તે લાડવો ખાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો સરસ મજાના ચિત્રો છે, બરાબર. ચિત્રમાં જે અલગ અલગ પંક્તિની વાત કરવામાં આવી છે તે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ કાવ્યનું ગાન કરવાનું છે, ત્યાર પછી આ કાવ્ય મોઢે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ કાવ્ય મોઢે કરી તમારા મમ્મી પપ્પા સમક્ષ તમારે આ કાવ્યનું ગાન કરવાનું છે, તો તમારે આ કાવ્ય મોઢે થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પેજનો અભ્યાસ કરીશું. પેજ નંબર 2 ઉપર. પેજ નંબર 2, સૂચના આપેલી છે, ચિત્ર જુઓ અને જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહે છે? ચિત્ર જુઓ અને જવાબ લખો. અહીં ચિત્ર આપેલું છે, સરસ મજાનું ચિત્ર આપેલું છે. ચિત્ર શાનું છે? ઘરનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ચિત્રમાં અલગ અલગ વસ્તુ આપેલી છે. ટીવી છે, ટીવીની નીચે શું છે? કબાટ છે. ત્યાર પછી સોફા છે અને નીચે બાળકોને રમવાના સાધનો છે, જેવા કે બોલ બેટ, પછી પેન્સિલ, પછી નોટ, ઘૂઘરો. ત્યાર પછી અહીં પડદા છે, બારી છે, પંખો છે, ફૂલદાની છે, બેગ છે અને ફોટો ફ્રેમ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે, ત્યાર પછી ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1, આ ચિત્ર શાનું છે? પ્રશ્ન શું છે? આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર ઘરનું છે. પ્રશ્ન નંબર 2, ચિત્રમાં શું શું દેખાય છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ચિત્રમાં શું શું દેખાય છે. ટીવી છે, કબાટ છે, ટીવીની નીચે શું છે? કબાટ છે. ત્યાર પછી બાળકોને રમવાના સાધનો છે, બોલ બેટ, દડો, ઘૂઘરો. પછી નોટ છે, પેન્સિલ છે, સોફા છે, પડદો છે, બારી, પંખો, ફૂલદાની, બેગ અને ફોટો ફ્રેમ છે. પ્રશ્ન નંબર 3, તમારું ઘર ક્યાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર ક્યાં આવેલું છે તે પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે, બરાબર. તમારા ઘરનું એડ્રેસ લખવાનું છે કે તમારું ઘર ક્યાં આવેલું છે. પ્રશ્ન નંબર 4, તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? કાં તો મસ્જિદ, મંદિર, બરાબર, દવાખાનાની બાજુમાં, મંદિરની બાજુમાં ક્યાં આવેલું છે તે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 5, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે તમને જ ખબર હોય, બરાબર. આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે, તમારા ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, બરાબર, જે રહેતા હોય તે તમારે લખવાનું છે. તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં વસ્તુઓ આપેલી છે, પણ તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? દાખલા તરીકે કોમ્પ્યુટર, ટીવી, સોફા, બરાબર, જે વસ્તુઓ તમને ગમતી હોય તે તમારે લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, પંખીના ઘરને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, પંખી હોય છે તેના ઘરને શું કહેવાય? તો માળો. શું કહેવાય? માળો. પંખીના ઘરને માળો કહેવાય. પ્રશ્ન નંબર 8, ઘર ન હોય તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? ઘર ન હોય તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, ઘર ન હોય તો આપણને ઘણી બધી તકલીફો પડે છે, જેમ કે ગરમી, ઠંડી, વરસાદમાં આપણે કઈ રીતે રહી શકીએ છીએ, બરાબર. ખાવું પીવું એ આપણને બધી રીતે તકલીફ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્નનો જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પેજનો અભ્યાસ કરીશું. પેજ નંબર 3 ઉપર દરેક વિદ્યાર્થીનું ધ્યાન રહેશે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 3 ઉપર તમે જોઈ શકો છો અહીં સૂચના આપેલી છે, રંગ પૂરો.
અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે, બરાબર. ચિત્ર શાનું છે? ઘરનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આ સરસ મજાનું ઘરનું ચિત્ર છે, તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે. અહીં ઘર છે તો ઘરની બે બારી છે, છત છે, ત્યાર પછી દરવાજો છે, આગળ પગથિયા છે, બરાબર, સીડી છે. આ રીતે તમારે સરસ મજાનો ચિત્રમાં રંગ પૂરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ચિત્રમાં રંગ પૂરવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળના પેજનો આપણે અભ્યાસ કરીશું, પેજ નંબર 4. વિદ્યાર્થી મિત્રો, અહીં જુદા જુદા આકારની ડિઝાઇન આપેલી છે. અહીં જુદા જુદા આકાર આપેલા છે, બરાબર. તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાના છે. પ્રથમ લીટીમાં તમે જોઈ શકો છો, અહીં જુદો જુદો આકાર છે, અહીં દોરેલો છે, બરાબર. અને નીચે ટપકા આપેલા છે, તો તમારે તે આગળ પેન્સિલથી પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી નીચે પણ તે રીતે આપેલા છે, તે પણ તમારે પેન્સિલથી પૂર્ણ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે પૂર્ણ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 5નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 5, તેમાં પણ સૂચના આપેલી છે, લખો. તમે જોઈ શકો છો, અહીં સૌપ્રથમ ઊંધો સી આપેલો છે. તે કેવો છે? ટપકાવાળો છે. તે તમારે પેન્સિલથી ટપકાવાળો સી છે ઊંધો, તે પૂર્ણ કરવાનો છે. ત્યાર પછી નીચે તે પ્રમાણે તમારે લખવાનો છે. ત્યાર પછી બીજો સીધો સી આપેલો છે, તે પણ ટપકાવાળો છે, તે પણ તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનો છે. અને નીચે લીટી આપેલી છે, તેમાં તમારે લખાણ લખવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચે યુ આકાર જેવું આપેલું છે, બરાબર, તે પણ તમારે પેન્સિલથી ગોઠવાનું છે અને નીચેની લીટીમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે લખવાનું છે. હવે પેજ નંબર 6. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 6 ઉપર સૂચના આપેલી છે, દોરો. અહીં શું કહે છે? દોરો. અહીં જુદા જુદા આકારો આપેલા છે, તે તમારે દોરવાના છે. તમે જોઈ શકો છો, પ્રથમ ખાનામાં દોરેલો છે, બરાબર. ત્યાર પછી તેવું જ ટપકાવાળું આપેલું છે, તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાનું છે. અને નીચે જે જગ્યા છે, તેમાં તમારે તે જ રીતે દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ખાના છે. 4 ખાનામાં જુદા જુદા આકારો છે, બરાબર. તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 7નો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 7 ઉપર અહીં સૂચના આપેલી છે, ચિત્રવાર્તા. અહીં શું છે? ચિત્રવાર્તા. ચિત્રો આપેલા છે, તે ચિત્રો આપણે જોવાના છે. ત્યાર પછી આ વાર્તા કહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી સાંભળજો, હું વાર્તા કહું છું. ચિત્ર શાનું છે? ફુગ્ગાવાળાનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફુગ્ગાવાળો હતો, તે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચતો હતો. તમે જોઈ શકો છો, પ્રથમ ચિત્રમાં બાળકો છે, બરાબર. ફુગ્ગાવાળો ફુગ્ગા વેચે છે અને બાળકો ફુગ્ગા લેવા માટે ક્યાં જાય છે? ફુગ્ગાવાળો ફુગ્ગા કેવા વેચે છે? ગેસ. ફુગ્ગામાં શું ભરે છે? ગેસ ભરે છે. ફુગ્ગામાં ગેસ ભરે છે અને તે ફુગ્ગા વેચે છે. ત્યાર પછી બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો, એક બાળક છે અને તેના પિતા છે. બાળક તેના પિતા સાથે ત્યાં આવે છે. પિતા શું કરે છે? બાળકને બધા ફુગ્ગા આપી દે છે. અને જેવા ફુગ્ગા બાળકના હાથમાં આવે છે, તે રીતે બાળક શું કરે છે? આકાશમાં ઉડે છે. એટલે કે ગેસ ભરેલો છે ફુગ્ગામાં, તો ફુગ્ગા લઈને બાળક ક્યાં જાય છે? આકાશમાં ઉડે છે. ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો, બધા બાળકો તે બાળકની સામે જોવે છે અને પેલો બાળક ફુગ્ગા લઈને આકાશમાં ઉડે છે. તેના પિતા પણ જોઈ રહ્યા છે. ત્યાર પછી ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે બાળકને એક વિચાર આવે છે. બાળકની પાસે એક સેફ્ટી પિન છે. તે શું કરે છે? એક ફુગ્ગો ફોડે છે, ત્યાર પછી બીજો ફુગ્ગો ફોડે છે. તો જે રીતે ફુગ્ગો ફોડે છે, તો ફુગ્ગાની હવા નીકળી જાય છે અને તે ધીરે ધીરે નીચે આવે છે. તે બાળક એક સામટા ફુગ્ગા ફોડી નાખતો નથી,
તે શું કરે છે, એક એક ફુગ્ગો ફોડે છે. ત્યાર પછી પાંચમા ચિત્રમાં તમે જોઈ શકો છો, બાળકે હવે ફુગ્ગા બધા ફોડી નાખ્યા છે. તો કેટલા ફુગ્ગા વધ્યા, 4 ફુગ્ગા વધ્યા છે. તે એક એક ફુગ્ગો ફોડતો ફોડતો નીચે આવે છે. અને છેલ્લા ચિત્રમાં તમે જોઈ શકો છો, તેના પિતા તેને પકડી લે છે, એટલે કે તે નીચે ના પડી જાય. એટલે તેના પિતા તેને શું કરે છે, પકડી લે છે. અને તેના પિતા તેને શાબાશી આપે છે. કેમ કે તેના બાળકને કહે છે કે તે એકસાથે બધા ફુગ્ગાની હવા નથી કાઢી નાખી, તે તારી બુદ્ધિનો ઉપયોગ કરીને એક એક ફુગ્ગાની હવા કાઢી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ ફુગ્ગાની વાર્તા હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 8નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તફાવત શોધો. શું કહે છે, તફાવત શોધો. અહીં ચિત્રો આપેલા છે, જુદા જુદા પ્રાણીઓના ચિત્રો આપેલા છે, તેમાં આપણે તફાવત શોધવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પ્રથમ ચિત્ર, અહીં મોટું પ્રાણી આપેલું છે. બરાબર, મોટા પ્રાણીમાં હસે છે ત્યારે દાંત દેખાય છે, જ્યારે બીજા ચિત્રમાં દેખાતા નથી. ત્યાર પછી મોટું પ્રાણી છે ત્યાં નીચે પ્રથમ ચિત્રમાં ફળ નથી આપેલું અને બીજા ચિત્રમાં ફળ આપેલું છે. ત્યાર પછી બીજું ચિત્ર જુઓ તમે, ઉપરના ચિત્રમાં સસલાનો રંગ અલગ છે અને નીચેના ચિત્રમાં પણ સસલાનો રંગ અલગ છે. સસલું આપેલું છે એ પ્રથમ ચિત્રમાં પણ જુદો રંગ છે અને નીચેના ચિત્રમાં પણ જુદો રંગ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચિત્રમાં કાચબો દેખાતો નથી અને બીજા ચિત્રમાં કાચબો દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત છે. બરાબર, અને અહીં મોટું પ્રાણી છે ત્યાં ચકલી છે. બરાબર, અહીં પ્રથમ ચિત્રમાં ચકલીની ચાંચ બંધ છે અને બીજા ચિત્રમાં ચકલીની ચાંચ ખુલ્લી છે. વિદ્યાર્થી મિત્રો, આવા અલગ અલગ તફાવત આપેલા છે, તમે જોઈ શકો છો આ તફાવત. અહીં ઉપર જુઓ, ઘુવડ છે. બરાબર, પ્રથમ ચિત્રમાં ઘુવડની આંખો ખુલ્લી છે અને બીજા ચિત્રમાં ઘુવડની આંખો બંધ છે. આવા અનેક તફાવતો છે, તમારે પણ આ ચિત્રમાંથી અલગ અલગ તફાવત શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે પેજ નંબર 9નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 9 ઉપર તમે જોઈ શકો છો, અહીં સૂચના આપેલી છે, રસ્તો બતાવો. શું કહે છે કે, રસ્તો બતાવો. અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં પ્રથમ ચિત્ર છે ત્યાં એક ટેડી બિયર આપેલું છે. બરાબર, અને એક છોકરી છે. બરાબર, તો શું કહે છે, ટેડી બિયર છોકરી સુધી પહોંચાડવું છે. તો અહીં રસ્તો બતાવવાનો છે, તમારે પેન્સિલથી આ રસ્તો બતાવવાનો છે. ત્યાર પછી બીજું ચિત્ર, અહીં શું છે, બિલાડી છે અને દૂધ આપેલું છે. બિલાડીને ક્યાં સુધી જવાનું છે, દૂધ સુધી પહોંચવાનું છે, તે રસ્તો બતાવવાનો છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે, છોકરો છે અને ભમેડાનું ચિત્ર છે. છોકરાને ભમેડા સુધી પહોંચાડવાનો છે, તે રસ્તો તમારે પેન્સિલથી શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ચિત્રો આપેલા છે, તે ચિત્રો તમારે પેન્સિલથી રસ્તો બતાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કાવ્યનું ગાન કર્યું, ત્યાર પછી કાવ્યની સમજ મેળવી અને જુદા જુદા આકારો વિશે માહિતી મેળવી. જુદા જુદા આકારો હતા તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાના હતા, તે પણ આપણે શીખી ગયા. ત્યાર પછી તફાવત શોધો, તે આપણે શીખી ગયા. અને છેલ્લે રસ્તો બતાવો, તે પણ આપણે શીખી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે, સમજવાનો છે. બરાબર વિદ્યાર્થી, આ આપણે અગાઉ ભણી ગયા છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી આ વિડીયો સમજવાનો છે, જેથી તમારી એક્ઝામ આવે ત્યારે તમને પ્રશ્નોના જવાબ આવડી શકે. આ વિડીયો છે તે પુનરાવર્તનનો વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે આગળ શીખી ગયા છે, એટલે તમારે આમાં કશું લખવાનું નથી. જે વિદ્યાર્થીઓને બાકી છે તે વિદ્યાર્થીઓ લખશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો અભ્યાસક્રમ આપણે ભાગ 2માં ભણીશું.
આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.